મોરબીના અણિયારા નજીક ટોલ નાકા પરથી ટ્રક લઈને પસાર થતા એક ડ્રાઈવરને ટોલ કર્મીઓએ માર માર્યાનો બનાવ બન્યો છે। આ ઘટના બાદ રોષે ભરાયેલા ટ્રક ડ્રાઈવરો 150 કરતા વધુ ટ્રક રોડ પર ઉભા રાખી હોબાળો મચાવ્યો હતો। આ ઘટનાના પગલે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। બનાવની પગલે માળિયા પોલીસ પથકના પીએસઆઈ વિજય જેઠવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, પરંતુ ટ્રક ડ્રાઈવરો ન માનતા ન્યૂઝ 18 ની ટીમે દખલગીરી કરતા આ મામલો થાળે પડ્યો હતો। ડ્રાઈવરને માર મારનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। મામલો એ હતો, ટોલ ટેક્સવાળા દાદાગીરી કરીને અહીંથી ટોલ નાકાથી 500 મીટર ગાડી આગળ પડી હતી, ત્યાં મારામારી કરી, મારી ગાડીમાં થોડું ઘણું નુકસાન કરાયું। મારામારી કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અમે આવ્યા। અમે હવે રસ્તો ક્લિયર કરી દીધો એ ડ્રાઈવરે, હવે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા। આજે મોરબી અને આજે હળવદ વચ્ચે જે મારિયા જે અણિયારી ટોલનાકું આવેલું છે ત્યાં એક ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ડ્રાઈવરને માર મારવામાં આવતા હોબાળો મચી ગયો છે। 150થી વધુ ટ્રકોએ ના પૈડા તપી ગયા છે। અહીંયા જેમને માર માર્યો અત્યારે ડ્રાઈવર આપણી સાથે છે, આપણે એમની જે આપવીતી જાણીએ। શું નામ છે તારામાં, તમારું શું ઘટના બની હતી? મારું નામ ધનાભાઈ રબારી, ગાડી અહીંથી ચાયવાળાની હોટલે રાખ્યા હતા, ત્યાં 3 જણા ટોલનાકર આવીને મારા મારી ઘરે પાછા દારૂ પીને આવ્યા હતા। ગાડી કે આગળ લો, ગાડી બંધ કરી નથી અને ત્યાં મારામારી કરતા હતા। માર મારવામાં કોણ સિક્યુરિટી? હમણાં મહિનો પહેલા કચરા ડ્રાઈવર મારું ચાલુ હાજર હતો, આ લોકો મહિનો પહેલા કચરા ડ્રાઈવર નહીં મારું હતો, પોલીસ પણ આવી પહોંચી છે। મારિયા પોલીસ દ્વારા આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। અતુલ જોશી, ન્યૂઝ 18, ગુજરાતી, મોરબી। આણંદમાં એક વૃદ્ધ